પર્યાય બની ચૂકેલી આણંદ કૃષિ યુનિવર્સિટીમાં આવેલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી ડિપાર્ટમેન્ટના એક પ્રાધ્યાપક દ્વારા વિદ્યાર્થીનીઓ સાથે ગેરવર્ણતર કરવામાં આવી હતી મહત્વની બાબત એ છે કે સમગ્ર મામલાની વિદ્યાર્થીનીઓ દ્વારા લેખિતમાં રજીસ્ટ્રાર અને વાઇસ ચાન્સેલરને ફરિયાદ કરવામાં આવી છે જેને લઈને જે પ્રાધ્યાપક છે કલ્પેશ પટેલ તેમની મલ્ટીમીડિયા વિભાગમાંથી બદલી કરવામાં આવી છે અને હાલમાં તેમને બીએ એગ્રિકલ્ચર કોલેજની અંદર આવેલ આંકડા શાસ્ત્ર વિભાગમાં મૂકવામાં આવે છે સાત સભ્યોની એક કમિટી બનાવવામાં આવી છે જે કમિટી દ્વારા હાલમાં વિદ્યાર્થીઓની પૂછપરછ પણ હાથ ધરવામાં આવી છે બીજી તરફ કલ્પેશ પટેલ દોષિત કરશે તો તેમની સામે અન્ય પ્રકારની પણ કાર્યવાહી થઈ શકે છે ધર્મેન્દ્ર કપાસી ટીવી નાઇન આણંદ બીજી તરફ વિદ્યાર્થીઓની ફરિયાદ બાદ યુનિવર્સિટીના સત્તાધીશોએ કાર્યવાહી હાથ છે તાત્કાલિક ચેરમેન સહિત સાત સભ્યોની કમિટી બનાવી તપાસ શરૂ કરાઈ છે ત્યારે પ્રોફેસર કલ્પેશ પટેલની તાત્કાલિક બદલી યુનિવર્સિટીના બીએ કોલેજ ઓફ એગ્રીકલ્ચર્સમાં કરી દેવાય છે મહિલા તપાસ સમિતિ દ્વારા સમગ્ર મામલાની તપાસ કરાશે અને તપાસ અહેવાલ કૃષિ યુનિવર્સિટીના વીસીને સોંપશે આણંદ કૃષિ યુનિવર્સિટીમાં આવેલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી ડિપાર્ટમેન્ટમાં એક વિદ્યાર્થીની દ્વારા પ્રોફેસર વિરુદ્ધ એક ફરિયાદ કરવામાં આવી છે કયા પ્રકારની ફરિયાદ છે આપણી સાથે રજિસ્ટર જોડાય છે તેમની સાથે વાત કરશું હા સર આઈટી ડિપાર્ટમેન્ટમાંથી જે છોકરી દ્વારા ફરિયાદ કરવામાં આવી છે કયા પ્રકારની ફરિયાદ છે અને તમારા દ્વારા કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે થોડા સમય પહેલાં એક વિદ્યાર્થીની દ્વારા એક પ્રોફેસર દ્વારા થોડા અણછાટતા વર્તન બાબતની ફરિયાદ ઉદ્ભવી હતી અને એ સંદર્ભે એ વિદ્યાર્થીની ફરિયાદને અનુલક્ષીને એક કમિટીની રચના કરેલી છે અને યુનિવર્સિટી હંમેશા સ્ત્રી અથવા તો ગર્લ્સ વિદ્યાર્થીનીઓની જાગૃતતા માટે પણ તત્પર છે અને એ વસ્તુથી ધ્યાનમાં લઈને વિદ્યાર્થીનીને સંતોષ થાય અને એમના એમને શું કહેવાય હિંમત રહે એ વસ્તુ ધ્યાનમાં રાખી અને એ પ્રોફેસરને અધ્યક્ષને અમે હાલ પૂરતા એમના કાર્ય મથકથી બીજા અન્ય સ્થળ ઉપર બદલી કરી છે અને એ વિદ્યાર્થીનીની ફરિયાદને અનુસંધાને એક કમિટીની રચના કરી કરેલી છે એ કમિટી સદર કેસ સાથે જોડાયેલા સંબંધિત તમામના નિવેદન લેશે એની વાસ્તવિકતા તપાસશે તથ્યોના આધારે અંતિમ નિર્ણય આવશે ત્યારબાદ એમને જે કંઈ પ્રોફેસર છે એ પ્રોફેસર અથવા તો વિદ્યાર્થીનીની

એની સાથે જોડાયેલા જેટલા પણ નામ ખુલે સાક્ષી કે ખરેખર ગુનેગાર હશે એને અવશ્ય સજા થશે એ એની ગુનેગાર ગુનાની ગંભીરતાને પણ ધ્યાનમાં લેવામાં આવશે અને એ પ્રકારે કાર્યવાહી કરવામાં જે પ્રકારની ઘટના બની છે તેને લઈને એગ્રીકલ્ચર યુનિવર્સિટીના રજિસ્ટર દ્વારા જે કમિટી બનાવવામાં આવી છે કમિટી દ્વારા હાલ તપાસ ચાલુ છે તપાસ અહેવાલ આવ્યા પછી જો પ્રોફેસર દોષિત થશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી શકે છે ધર્મેન્દ્ર કપાસી ટીવી નાઇન આણંદ